तो पाकिस्तानना भूतपूर्व वडाप्रधान इमरान खान पोतानी राष्ट्रीय कारकिर्दी बचावा हवे नवा दाव पेच रमी रह्या छे, जेमां पंजाबमां रहेली એસેમ્બલી ને ભંગ કરવાની તેમણે જાહેરાત કરી છે. આ જ રીતે તેઓ પાકિસ્તાનની શરીફની સરકાર પણ દબાણ લાવવા માંગી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની રાજકીય કારકિર્દી બચાવવા હવે નવા દાવપેચ રમી રહ્યા છે, જેમાં પંજાબમાં રહેલી એસેમ્બલી ભંગ કરવાની તેમણે જાહેરાત કરી છે. આ રીતે તેઓ પાકિસ્તાનની શરીફની સરકાર પર દબાણ લાવવા માંગી રહ્યા છે. જો કે પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન પરવેઝ ઇલાહીએ પોતાની બાજુ હજુ સ્પષ્ટ કરી નથી. ઇમરાને ખૈબર પખ્તુનખ્વાની એસેમ્બલી 23 ડિસેમ્બરે ભંગ કરવાની જાહેરાત કરી છે, એટલે કે અહીં નવેસરથી ચૂંટણી થશે. અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગયો અને ઇમરાન ખાને 10 એપ્રિલ 2022 રોજ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારથી તેઓ નવેસરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી રહ્યા છે અને દેશભરમાં સમર્થન લેવા રેલીઓ યોજી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.